નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ પાંચ પાંચ ઘર એક શાળા જેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો પ્રશ્ન છે કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય છે તો કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય છે માસામાસી મમ્મી પપ્પા મામા મામી કે ફોઈ ફૂઆ તો આપના કુટુંબમાં કોની જોડી હોય છે મમ્મી પપ્પાની જોડી હોય છે તો અહીંયા લખવાનું બ ઓપ્શન બીજું છે પપ્પાના પપ્પાને શું કહેવાય તો તમે તમારા પપ્પાના પપ્પા હોય તેમને શું કહો છો દાદા કહો છો ને તો અહીંયા જવાબ આવશે અ ઓપ્શન પછી મમ્મીના ભાઈને શું કહેવાય તો મમ્મીના ભાઈને આપણે કહીશું મામા તો અહીંયા લખવાનો બ ઓપ્શન તમારા પપ્પાના બહેન તમારે શું થાય તો પપ્પાના બહેન હોય એ આપણા શું થાય તમારા ફોય થાય તો અહીંયા લખવાનું ડ આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ સન્માન આપીએ છીએ તો આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ દાદા દાદી હોય એટલે કે વડીલો હોય બરાબર ને તો તેમને આપણે સન્માન આપીએ છે તો અહીંયા લખવાનું બ પછી છ છ નંબરનો છે સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે આપણી વાર્તામાં સલમાન છે એનો પરિવાર કયો ધંધો કરે છે તો સલમાનનો પરિવાર ધોબી કામનો ધંધો કરે છે તો અહીંયા જવાબ આવશે ક સાત નંબરનો પ્રશ્ન છે કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે તો કુટુંબમાંથી બાળકને આદર કરવાની ભાવના શીખવા મળે છે ઈર્ષા કરવાની કે નફરત કરવાની એવી બધી ભાવના શીખવા મળતી નથી પણ એકબીજાનો વડીલોની આદર કરવાની ભાવના શીખવા મળે છે તો જવાબ આવશે ડ ઓપ્શન ત્યાર પછી બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું છે દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેનના જીવનને ખાલી જગ્યા કહેવાય છે તો દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી અને બહેન ભાઈ બહેનના સમૂહને આપણે કુટુંબ કહેવાય છે મમ્મીના બહેનને આપણે શું કહીએ છીએ તો મમ્મીના બહેનને માસી કહેવાય ત્રીજું સલમાનના કાકાએ કુટુંબના બાળકોને ખાલી જગ્યા ચલાવતા શીખ્યું કુટુંબના બાળક બાળકોને શું શીખવતા ચલાવતા શીખ્યું સાયકલ ચલાવતા શીખવ્યું જુદા બ જૂતા બહાર ઉતારીને આવવું એ ખાલી જગ્યાના ઘરનો રિવાજ છે કોના ઘરનો રિવાજ હતો એ ચપ્પલ બહાર ઉતારીને આવવું એ સુરેખાના ઘરનો રિવાજ છે પાંચ નંબર પપ્પાના નાના ભાઈને શું કહેવાય તો આપણા પપ્પા તમારા પપ્પા હોય તેમના નાના ભાઈને તમે શું કહો છો કાકા કહો છો ને તો અહીંયા લખવાનું કાકા કહેવાય ત્યાર પછી તમારા કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ સૌથી વડીલ વ્યક્તિ કોણ છે તો હોય છે તો દાદા સૌથી વડીલ વ્યક્તિ હોય છે નાનું કુટુંબ સુખી કુટુંબ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલો નંબર છે મોટા કુટુંબમાં ઘણી જ અગવડતા પડે છે આ વિધાન સાચું છે જો કુટુંબ બહુ મોટું હોય તો અગવડતા તો પડે જ બરાબર બીજું છે કુટુંબ એટલે એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન તો આ વિધાન ખોટું ખાલી કુટુંબમાં મમ્મી પપ્પા અને ભાઈ બહેન એકલા જ ના હોય કાકા કાકી દાદા દાદી બધા જ હોય છે મમ્મીના બહેનને નાની નાની કહેવાય આ વિધાન મમ્મીના મમ્મીને નાની કહેવાય તો આ વિધાન સાચું છે મમ્મીના મમ્મી હોય તેમને આપણે નાની કહીએ છીએ બરાબર ને તો આ વિધાન સાચું છે ત્યાર પછી પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી થાય આ વિધાન ખોટું છે પપ્પાના નાના ભાઈ હોય એટલે કે કાકા એમના પત્ની આપણે કાકી કહેવાય છે કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે આ વિધાન સાચું છે વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ આ વિધાન પણ સાચું છે કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય આ વિધાન ખોટું છે એવું ન હોય પપ્પા કહે એમ જ થાય દાદા વડીલો હોય દાદા દાદી કહે એ પ્રમાણે પણ થા થાયતું હોય છે પછી બંધ બેસતા જોડકા રચો જેમાં પહેલું છે નાના નાના એટલે મમ્મીના પપ્પા મમ્મીના પપ્પાને આપણે નાના કહેવાય છે ફૂવા તો પપ્પાની બહેનના પતિને આપણે ફૂવા કહીએ છીએ પપ્પાની બહેન ફોઈ ફોઈના પતિને આપણે ફૂવા કહીએ છીએ બનેવી એટલે બહેનના જે પતિ હોય તેમને આપણે બને બનેવી કહેવાય છે કાકા તો પપ્પાના નાના ભાઈને આપને કાકા કહેવાય છે અને માસા કોને કહેવાય તો મમ્મીની બહેન હોય એટલે કે માસી એમના પતિને માસા કહેવાય છે પછી પ્રશ્ન છે તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને તેમનો તમા તેમનો તમારી સાથેનો સંબંધ લખો તો તમારા કુટુંબમાં જે જે હોય તેમના અહીંયા નામ લખવાના અને એમના જોડે તમારો શું સંબંધ છે બરાબર તે તમારે લખવાનું અહીંયા ધારો કે તમે મમ્મી લખો છો તો મમ્મીનું નામ લખો છો તો મમ્મી પપ્પાનું નામ લખો છો તો પપ્પા કાકાનું નામ લખો છો તો આમને એમનો સંબંધ કાકા એ રીતે તમારે લખવાનું છે પછી આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે તો સરખા જેવું કોણ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા તો આવે બહેનો એકદમ સરખા જેવી દેખાય છે ત્યાર પછી પ્રશ્ન સાત છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન છે આપની પહેલી શાળા કઈ છે તો તમે ક આપની પહેલી શાળા કઈ કહેવાય એ ઘર ઘર આપની પહેલી શાળા જ કહેવાય છે ઘરમાંથી જ પહેલાં સૌથી પહેલાં આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે તો ઘર આપની પહેલી શાળા છે બીજું કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે તો કુટુંબમાંથી સમૂહ ભાવના મદદ મદદરૂપ થવાની વડીલોને આદર કરવાની અને માન આપવાનું શીખવા મળે છે સંયુક્ત કુટુંબ કોને કહેવાય તો જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન અને પિતરા ભાઈ બહેનો સાથે રહેતા હોય તેવા કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ કહેવાય છે સલમાન અને રફીક વચ્ચે શું સંબંધ છે તો સલમાન અને રફિક પિતરાઈ ભાઈ છે એટલે કે કાકા કાકાના ભાઈ છે તમારા કુટુંબમાં કોણ કોણ છે એમના નામ લખો અહીંયા તમારા કુટુંબમાં જે જે હોય તેમના નામ લખવાના છે તમે નાનું કુટુંબ કોને કહેશો તો જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા અને એક કે બે બાળકો હોય એ કુટુંબને નાનું કુટુંબ કહેવાય છે ત્યાર પછી સાત નંબર કુટુંબ નાનું હોય તો શું ફાયદો થાય તો કુટુંબ નાનું હોય તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી પાડી શકાય શકે છે તેમજ સૌ શાંતિ અને આનંદથી રહી શકે છે નાના અને સુખી કુટુંબ વિશે બે વાક્ય લખો તો નાના અને સુખી કુટુંબ વિશે આપણે બે વાક્ય લખીએ તો એક નંબરમાં લખવાનું કુટુંબના સૌ સભ્યોને જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે છે અને બીજો પોઈન્ટ છે નાના અને સુખી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે નાનું કુટુંબ હોય એટલે તમારે તમે જે વસ્તુની જરૂરિયાત હોય એ તમે સહેલાઈથી મેળવી શકો છો અને જો વધારે બાળકો હોય કાકાના બાળકો બરાબર ને તમારા કાકાના ભાઈ બાળકો ભાઈઓ ભાઈ બહેન હોય તો તમારે જે પણ વસ્તુ હોય વહેંચીને લેવી પડતી હોય છે તમારા અને તમારા પપ્પાના પપ્પા વચ્ચે કયો સંબંધ છે તો તમારા અને તમારા પપ્પાના પપ્પા વચ્ચે તો લખવાનું અહીંયા મારા અને મારા પપ્પાના વચ્ચે પૌત્ર અને દાદાનો સંબંધ છે ધોબી કયા કયા કામ કરે છે તો ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે ત્યાર પછી આગળ આઠ નંબરનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાત કરવામાં ચાલવામાં હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે કોની સાથે અને કેવી રીતે તે અહીંયા તો અહીંયા લખેલું છે મેં લખ્યું છે એ પ્રમાણે તમારે તમે જે પ્રમાણે હોય એ તે તમારે લખવાનું અહીંયા છે પહેલું મારી મારા અને મારા પપ્પા સાથે ચાલવાની બાબતમાં મારા પપ્પાની મારા દાદા સાથે હસવાની બાબતમાં મારી બહેનની મારી મમ્મી સાથે દેખાવની બાબતમાં અને મારી બહેનની મારા પપ્પા સાથે વાત કરવાની બાબતમાં સરખામણી છે શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે જો હા તો શું તો અહીંયા લખો હા મારા પપ્પા ખેતી ખેતી કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે મારી બહેન મારા મમ્મીને ઘરકામમાં મદદ કરે છે ત્યાર પછી ત્રીજો છે તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો તો તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો તે અહીંયા લખવાનું છે તો ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં બહેનને સવારમાં પાણી ભરવાના કામમાં દાદા દાદીને મંદિરે લઈ જવામાં તથા પપ્પાને ખેતરમાં પાડેલા પશુઓને ઘાસ નાખવામાં મદદ કરું છું ચાર નંબર તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે તો લખવાનું તમારા ઘરમાં જે પણ કયા સભ્યને ખુશ હોય ત્યારે હસવાની બાબત આદત હોય તેનું નામ અહીંયા લખવાનું અહીંયા મેં લખ્યું છે મારા ઘરમાં મારા પપ્પા ખુશ હોય ત્યારે તેમને હસવાની આદત છે પછી પાંચ નંબર તમે ખુશ ત્યારે શું કરો છો તો હું ખુશ ત્યારે દીદી સાથે મળીને ગીતો ગાઉ છું અને ડાન્સ કરું છું તેમજ મિત્રો સાથે વિવિધ રમતો રમી આનંદ માણું છું છ નંબરનો પ્રશ્ન તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો તો લખવાનું અમારા ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે તેમની દરેક વાતને આદર અપાય છે ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરવામાં આવે છે ઘરની બહાર ક્યાંય જવાનું થાય અથવા શાળામાં તમે આવો તો વડીલોને વંદન એટલે કે પગે લાગી અને નીકળવું જોઈએ ત્યાર પછી સાત નંબરમાં સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં ચપ્પલ ઉતારીને આવવું શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાડવામાં આવે છે તે કયા કયા છે તો આપણે લખવાનું હા સવારે ઉઠીને અમે ઘરના બધા જ સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ અને વડીલોને પ્રણામ કરીએ છીએ રાત્રિભોજન બધા સાથે બેસીને લઈએ છીએ એ સિવાય તમે કોઈ નિયમો પાડતા હોય તો લખવાના છે ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા તો લખવાનું મારા દાદાજી પાસેથી આ બાબતે પૂછતા તેઓએ તેઓએ અનેકાનો રહી ગયો છે કહ્યું કે તેઓ નાના હતા ત્યારે તેમના પપ્પાને ખેતીના કામમાં મદદ કરતા હતા સવારે ખેતરમાં જવાનું પાડેલા પ્રાણીઓને પૂડો આપવાનું પાણી પાવાનું અને પાકને પાણી અને પાકને પાણી આપવાનું કામ કરતા હતા તથા મારા પપ્પા અને મારા કાકા નાના હતા ત્યારે તેઓ પણ દાદા દાદાજીની સાથે ખેતી કામમાં મદદ કરતા હતા મારા પપ્પા મારા દાદીજીને ઘરકામમાં પણ મદદ કરતા હતા પછી પ્રશ્ન નવ છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું છે પપ્પાની બાને શું કહેવાય તો પપ્પાની બાને તમે શું કહેશો પપ્પાની બાને કહેવાય દાદી મમ્મીની બહેનને શું કહીને બોલાવશો તો મમ્મીની બહેનને કહેવાય માસી પપ્પાની બહેનના પતિને શું કહેવાય ફુઆ કહેવાય મોટા ભાઈની પત્નીને શું કહેવાય તો ભાભી કહેવાય કાકાની પત્નીને શું કહેવાય તો કાકી કહેવાય પપ્પાના મોટા ભાઈને શું કહીને બોલાવશો તો મોટા બાપા અથવા મોટા કાકા કહીએ છીએ મમ્મીના ભાઈની પત્નીને શું કહેશો તો મામી કહેવાય બહેનના પતિને શું કહેશો તો બનેવી અથવા જીજાજી કહેવાય પછી પપ્પાની બહેનને શું કહીને બોલાવશો ફોય કહીને બોલાવશો અને મમ્મીના ભાઈને શું કહેવાય તો મામા કહેવાય તો આ રીતે તમારે લખવાનું છે ત્યાર પછી પ્રવૃત્તિ છે એમાં કુટુંબના સભ્યો સાથેનો એ ફોટો ચોંટાડો અથવા દોરો તો તમારા કુટુંબના સભ્યો સાથે ફેમિલી ફોટો હોય તો તમારે અહીંયા ચોંટાડવાની છે અને બીજા પ્રશ્નમાં તમારા કુટુંબની નીચેની આ વિગતો ભરો તમારા જે દાદાનું નામ જે હોય એ દાદીનું નામ પપ્પાનું મમ્મીનું કાકા કાકીનું તમારું નામ તમારા ભાઈનું બહેનનું પિતરાય ભાઈનું અને પિતરાય બહેનનું નામ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી છેલ્લામાં હોટ પ્રકારના પ્રશ્નો છે એમાં પહેલો છે નેહાના કુટુંબમાં કરશન દાદા તે પછી નેહાના પપ્પા તેની મમ્મી કાકી મોટા ભાઈ બહેન અને નેહા સૌ સાથે મળીને રહે છે તો નેહાના દાદા પછી ઘરમાં વડીલ વ્યક્તિ કોણ હશે તો નેહાના દાદા પછી ઘરમાં વડીલ વ્યક્તિ કોણ હશે નેહાના પપ્પા કહેવાય પછી વિનોદભાઈ એ કુણાલના પિતા પિતાના ભાઈ છે વિનોદભાઈ કુણાલના પિતાના ભાઈ છે તો વિનોદભાઈને કુણાલ વચ્ચેનો સંબંધ શું થયો તો કાકા ભત્રીજાનો થયો ને કારણ કે કુણાલના વિનોદભાઈ છે એ કુણાલના પિતાના કુણાલના પપ્પા જે છે ના ભાઈ છે તો કાકા ભત્રીજાનો સંબંધ થયો ને બંને વચ્ચે ત્યાર પછી જયશ્રી બહેન એ કૃપાના મમ્મીના નડન થાય કૃપાના મમ્મીના નડન થાય તો જયશ્રી બહેન જયશ્રીબહેન કૃપા વચ્ચે શું સંબંધ થયો તો કૃપાના મમ્મીના નડન કોણ કહેવાય તો ફોય કહેવાય ને દાદાના નાના ભાઈ હોય એ પપ્પાના શું કહેવાય કાકા કહેવાય ને બરાબર અને તમારા મામાની બહેન તમારે શું થાય તો મામાની બહેન હોય એ તમારી માસી થાય બરાબર ને ચલો તો આ રીતે આપણો અહીંયા પ્રશ્ન પાઠ પાંચ સ્વાધ્યાપોથી પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય સમજાણ પડી હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આભાર